હાલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાની ઈશનપુર ગ્રામ પંચાયત સમરસ બની છે ગામની એકતા વડે આઝાદી કાળથી આજ્યો સુધી ગામમાં આજ સુધી ચૂંટણી યોજાય જ નથી જોઈએ આ અહેવાલમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ હવે ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા યોજાઈ રહી છે જેથી ગામડાઓનું રાજકારણ પણ ગરમાયું છે બીજી બાજુ કેટલીક એવી પણ ગ્રામ પંચાયત છે જ્યાં તેઓએ ઇલેક્શનને બદલે સિલેક્શન આપવાની ગામની એકતાના દર્શન કરાવ્યા છે એવું જ એક રડિયામણું ગામ છે સુરત જિલ્લાના બારડોલી તાલુકાનું ઈશનપુર ગામ ગામમાં દર વખતે ચૂંટણી આવી એટલે ગ્રામજનો ભેગા થાય સારા વ્યક્તિની પસંદગી કરે અને જેને કારણે ચૂંટણી તારી ગામને સમરસ કરે છે અમારી ગ્રામ પંચાયત આઝાદી કાળથી આજ સુધી સમરસ જ થઈ છે એનો અમને ગામ બધાને ગર્વ છે સમરસ થવાનું મેઇન કારણ અમને એવું લાગે છે કે અમારા ગામના જે વડીલો અને મોભીઓ એનો જે સાથ સહકાર ગામ પર છે એને કારણે આજ સુધી અમારા ગામમાં કોઈ દિવસ સિલેક્શન ઇલેક્શન થયું નથી હર હંમેશ સિલેક્શન જ થાય છે એ માટે આજે હું અમારા ગામના વડીલો અને મોભીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું બીજું અમારા ગામમાં વિકાસના કામોની જો વાત કરીએ તો હડપટીઓના આવાસ ગટર લાઈનના કામો ખેતરના રસ્તાઓ ગામમાં પેવર બ્લોકનું કામ સીસી રોડ ફળિયાની અંદર ટોટલી સીસીથી મને ખૂબ જ વિકાસના કામો થયા છે એટલા માટે હું ભૂતકાળમાં જે પણ સરપંચ ડેપ્યુટી સરપંચ અને સભ્યોની ટીમ રહી છે તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે ઈશનપુર ગામના વડીલો સાથે ગામના યુવાનોનું પણ વર્ષોથી સુમેળ અને સંકલન જળવાઈ રહ્યું છે વડીલો પણ યુવાનોની વાતને પ્રોત્સાહન આપે છે તો બીજી બાજુ યુવાનો વડીલોના નિર્ણયને આવકારે પણ છે અને આખરે ગામમાં બિનજરૂરી ઝઘડા ના ઊભા થાય અને ગામની એકાગ્રતા જળવાઈ રહે તેવા હેતુ સાથે ચૂંટણી ટાળી દેવામાં આવે છે અને આવું પ્રથમ વખત નહીં પરંતુ આઝાદીના કાળથી આ ગામમાં ચૂંટણી આવી જ નથી સાંભળીએ ગામના યુવાનોના જુસ્સાને એમાં એવું છે ને કે જૂના કાળથી અમારા જે વડવાઓ છે એ વડવાઓની આશીષ અમારા સૌ ભાઈઓ પર છે અમે આવ્યા આજે મારા 70 યર છે તો અમે અત્યાર સુધીમાં મેં પણ કોઈ વખત એવું જોયું નથી કે આના ગામની માટે કોઈ ઝઘડા હોય છે છેલ્લા 20 વર્ષ થયા હું કેનેડાની અંદર છું પણ દર વર્ષે આવું છું પણ આ ગામનો સાથ સહકાર જોઈને આપણને ખૂબ આનંદ થાય છે કોઈ દિવસ કોઈને કોઈ ઝઘડા થતા નથી અને સમરસ ચૂંટણી હંમેશા 5 વર્ષ પૂરા થાય એટલે ગામના લોકો નક્કી કરે કે આ ભાઈએ ઊભો રાખવાનું છે એટલે એ સર્વને માન્ય હોય છે સબકા સાથ સબકા વિકાસ જે સ્ટોત્ર મોદી સાહેબે આપ્યું છે એ સાકાર થઈ રહેલું છે અને સાકાર થશે અત્યાર પછી પણ આ ગામમાં મને તો એવું લાગતું નથી કે જોવા મળશે કે આ ગામમાં ચૂંટણી આવશે બધા ભાઈઓ હરીમળીને ભાઈઓ બહેનો હરપટી ભાઈઓ પણ હરપટી ભાઈ બહેનો પણ અને કોળીપટોલ એકબીજાની અંદર સમરસ થઈને રહે છે એ જે આ ગામનું એક છે ને લોકોને પ્રેરણાદાયક આ ગામ છે આ આજે વિશ્વ રેકોર્ડ કહેવાય કે આવું કોઈ એક ગામ કે જે ગામની અંદર અત્યાર સુધી આઝાદી પછી કોઈ ચૂંટણી થઈ નથી એવું કદાચ ભાગ્યે જ જોવા મળ્યું હશે અને મળે તો ધન્યવાદ છે તે ગામને બી અને આ ગામને તો છે જ આ ગામના વડીલોથી માંડીને વડવાઓથી માંડીને જે પ્રેરણા લોકોને મળતી આવી મળતી રહેશે અને મળતી રહેવાની છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી ગામની ભૌગોલિક સ્થિતિની જો વાત કરવામાં આવે તો 700 જેટલી વસ્તી છે અને ગ્રામ પંચાયતમાં 9 વોર્ડ 9 સભ્યો છે 1 રાગીતા હોવાની કારણે ગામમાં 6 જેટલા મંદિરો સીસી રોડ પેવર બ્લોક પાણીની સુવિધા સહિત તમામ પાયાની જરૂરિયાતો ઊભી કરવામાં આવી છે સમરસ પંચાયત તથા રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટ તેમજ જિલ્લા પંચાયત દ્વારા 1 લાખ રૂપિયા અને 2 લાખની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે અને વિકાસના કામોમાં મદદ થાય છે સાથે જ ગામમાં ચૂંટણી ટાળી એકરાગીતા અને ગામની એકતાના પણ દર્શન ઈશનપુર ગામના વડીલો અને યુવાનોએ કરાવ્યા છે જે એક ગામને પ્રેરણા પૂરી પાડે છે બ્યુરો રિપોર્ટ D9 ન્યૂઝ બારડોલી સન્માન